નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ની અંદર જે પાઠ પહેલા પાઠની અંદર 11મો પાઠ જોઈ ગયા. પાઠનું નામ શું છે? ભૂમિ સ્વરૂપો, એટલે કે જમીનના અલગ અલગ સ્વરૂપો છે, એટલે કે અલગ અલગ પ્રકાર છે, એના વિશે આપણે જોવાનું છે. એનામાં આપણે કોણ જોયું? શું જોયું? તો ભૂમિ સ્વરૂપના પ્રકાર, એનામાં પહેલો પ્રકાર આપણે જોયું હતું પર્વત. એની અંદર કેવા પેટા પ્રકાર હતા? પર્વતના પણ પ્રકાર હોય છે, ઘેર પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આ ચારે ચાર પ્રકાર વિશે આપણે જોયું કે કોને ઘેર પર્વત કહેવાય, ખંડ પર્વત, જ્વાળામુખી અને અવશિષ્ટ પર્વત. અને એના ઉદાહરણો પણ જોયા, એટલે કે કયા કયા પર્વત છે, ઘેર પર્વત છે, ખંડ પર્વત છે, જ્વાળામુખી પર્વત છે, એ કઈ જગ્યાએ છે, ક્યાં છે, એ જોયા. પછી જોયું પર્વતનું મહત્વ. હવે ભૂમિ સ્વરૂપનું પહેલો પ્રકાર હતો પર્વત. હવે બીજો પ્રકાર છે એનો ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશના અલગ અલગ ટોપિક જોવાના છે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ, એનામાં આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશનું મહત્વ જોવાનું છે. તો જોઈશું આગળ આપણે ઉચ્ચ પ્રદેશ. પાનન પછી 65 ઉપર સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં બહોળા અને સપાટ જમીન ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? કે સમુદ્રની જે સપાટી છે, તળિયાનો ભાગ છે, એનાથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો જે ભાગ છે એને ઉપરથી પ્રમાણમાં બહોળા અને સપાટ ભૂમિ ભાગ, ઉપરથી પ્રમાણમાં બહોળા હોય અને સપાટ ભૂમિનો જે જમીનનો ભાગ હોય એને ઉચ્ચ પ્રદેશ કહે છે. સપાટ ઊંચો પર્વત જેવો ભાગ ન હોય, પરંતુ સીધો ભાગ હોય અને ભૂમિ સમુદ્રની સપાટીથી 180 કિલોમીટર 180 મીટર ઊંચા હોય એને ઉચ્ચ પ્રદેશ કહે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રૂપે છે. પૃથ્વી સપાટીનો જે 18% ભાગ છે, ટોટલ ભાગ છે પૃથ્વી સપાટીનો, એનામાંથી 18% ભાગ છે કોણ રોકે છે? ઉચ્ચ પ્રદેશ રોકે છે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ જોઈશું. ભૌગોલિક સ્થાન અને સંરચનાને આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. એનામાં પહેલું જોઈશું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું. તો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. કે ચારે બાજુથી શું હોય? ઊંચી પર્વતમાળાઓથી, ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી, પર્વત ઊંચા ઊંચા પર્વતથી જે ઘેરાયેલી હોય ભૂમિ એને શું કરવામાં આવે છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનું ઉચ્ચ પ્રદેશ અને મોગોલિયાનું ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણ છે. કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ક્યાં છે? એક તો તિબેટમાં છે અને બીજો છે મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે, એ આના ઉદાહરણ છે. હવે બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, એટલે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢળાવ, પર્વતોય ઊંચા ઊંચા પર્વતોય એની તળેટીમાં એટલે કે તળિયાના ભાગની ભાગમાં એક તરફ સીધો ઢોળાવ, એક બાજુ સીધો ઢોળાવ હોય ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. કે તળેટીની જો તમને એ ચિત્ર પણ આપેલું છે કે એક બાજુ છે ઊંચો પ્રદેશ છે, પર્વત છે અને એની તળેટીમાં એક બાજુ છે સીધો ભાગ છે. જો સીધો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. મેન્ટાગોનિયા એટલે કે દક્ષિણ અમેરિકામાં અને પિડમોન્ટ એટલે કે યુએસની અંદર ભારતમાં માળવાનો અને ભારતની અંદર કયો? માળવાનો ઉચ્ચ પ્રદેશ આનું ઉદાહરણ છે. એટલે કે ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ કેવો છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. એટલે કે પર્વતની પર્વત હોય, ઊંચા પર્વત હોય એની તળેટીમાં જે સીધો ભાગ હોય એને શું કરવામાં આવે છે? આંતર સોરી પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર જોઈશું, પ્રકાર જોઈશું ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ભૂગર્ભિક હલનચલન છે. ભૂગર્ભિક એટલે કે ભૂગર્ભની અંદર જમીનના પેટાની અંદર હલનચલન થવાથી ઉંચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. કે જે હલનચલન થાય છે ભૂગર્ભની અંદર, એના કારણે મોટો જે ભૂમિનો ભાગ છે એ લાવાનું સ્તર બને છે, ઉપર જમીનની ઉપર આવે છે, લાવા આવે છે અને પછી ઠરી જાય છે. એ ઠરવાના કારણે જે ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ એન્ડ
એન્ટાર્કટિકા નો અફઘાનિસ્તાન નો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે હવે આ ત્રણ પ્રકાર જોઈ લીધા આપણે હવે જોઈશું ઉચ્ચ પ્રદેશ નું મહત્વ ઉચ્ચ પ્રદેશ ની લાવાની જમીન લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસ ની ખેતી માટે અનુકૂળ બને છે જો અને શું મહત્વ છે આ ઉચ્ચ પ્રદેશ નું તો ઉચ્ચ પ્રદેશ ની લાવાની ફળદ્રુપ જો ઉચ્ચ પ્રદેશ છે એ કેવી જમીનો લાવાથી બનેલી હોય અને જે ફળદ્રુપ હોય તો એનામાં શું વધારે થઈ શકે છે કપાસની ખેતી છે એ સારી એવી થઈ શકે છે પ્રાચીન નંગર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીઝ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે અને પ્રાચીન એવી ઘણા એવા ઉચ્ચ પ્રદેશો છે ત્યાંથી લોખંડ મેંગેનીઝ અને સોનું એવી કિંમતી એવી ખનીજો છે ત્યાંથી મળી રહે છે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને દાખલા તરીકે ભારતનો છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી આવા કિંમતી ખનીજો મળી રહે છે આ જો ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે આના સિવાય પણ પશુપાલન માટે પણ આ ઉચ્ચ પ્રદેશ ખૂબ જ મહત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે અને પ્રવાસ કરવા માટે પણ યોગ્ય છે ફરવા ફરવા માટે પણ આ ઉચ્ચ પ્રદેશ ઉપયોગી છે અને ફિલ્મની શૂટિંગ પિક્ચરની શૂટિંગ કરી હોય એના માટે પણ આ ઉચ્ચ પ્રદેશો છે એ ખૂબ જ મહત્વના છે હવે ત્રીજો પ્રકાર જોઈશું ભૂમિ સ્વરૂપોનો ત્રીજો પ્રકાર પહેલો આવ્યો પર્વત બીજો આવ્યો ઉચ્ચ પ્રદેશ હવે ત્રીજો પ્રકાર છે મેદાનો એનામાં મેદાનનું વર્ગીકરણ છે કિનારાના મેદાનો પ્રસારણના મેદાન ત્રીજું છે નિક્ષેપણના મેદાન અને છેલ્લે છે મેદાનનું મહત્વ હવે ત્રીજો પ્રકાર જોઈશું મેદાન વિશે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઊંચો ભાગ હોય એને ઉચ્ચ પ્રદેશ પરંતુ 180 મીટરથી નીચો ભાગ હોય એને મેદાન તરીકે ઓળખવામાં આવે છે તે પૃથ્વી સપાટીના લગભગ 50% ભાગ પર ફેલાયેલ છે 55% ભાગ પર ફેલાયેલ છે કે આ મેદાનો છે પૃથ્વી સપાટીના વધારે ભાગ પર ફેલાયેલ છે જો 18% જતો એટલે કે આ ઉચ્ચ પ્રદેશ છે પૃથ્વી સપાટીના 18% ભાગ પર ફેલાયેલ હતું પરંતુ આ મેદાન છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે આપણે પૃથ્વીની સપાટી ઉપર તો એટલે કે 55% ભાગ છે પૃથ્વી સપાટીનો મેદાનનો છે દુનિયામાં મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ફેલાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે કે દુનિયાના જેટલા મેદાનો છે એનામાંથી મોટા ભાગના મેદાનો એવા છે કે નદીઓના કારણે એ ફેલાયેલા છે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે કે નદીઓ દ્વારા તો ઘણા ખરા મેદાનો એવા છે કે નદીઓ દ્વારા જ બન્યા છે પરંતુ એના સિવાય પણ પવન જ્વાળામુખી અને હિમ નદીઓ છે હિમ એટલે કે બરફ ઓગળી પીગળી અને જે નદીઓ આવે છે એના દ્વારા પણ આ મેદાનો રચાય છે મેદાનોનું વર્ગીકરણ જોઈશું તો મેદાનોનું વર્ગીકરણ એટલે કેના પ્રકાર છે તો કિનારાના મેદાનો પ્રસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો હવે તેના વિશે કિનારાના મેદાન એટલે શું તો આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનું ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે આ મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્યો અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલા મેદાન તેનું ઉદાહરણ છે જમીનના તળિયા ઘસારાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે ઓસ્ટ્રેલિયાનું મધ્ય મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે કે જમીનના તળિયા જે ઘસા છે એના કારણે પણ મેદાનનું નિર્માણ થાય છે અને ઓસ્ટ્રેલિયાનું જે મધ્યનું મેદાન છે આવા કિનારાના મેદાનનું ઉદાહરણ છે હવે બીજો પ્રકાર છે ઘસારાના મેદાન પૃથ્વીની સપાટીમાં સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી રહે છે કે આપણે જોઈએ છીએ પૃથ્વીની સપાટી જે જમીન છે સપાટી છે એનામાં સતત ઘસારાની પ્રક્રિયા છે કોઈ ના કોઈ કારણોસર ચાલતી હોય છે જેનાથી લાંબે ગાળે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા
પરિબળો દ્વારા ઘસાઈ અને મેદાન બને છે અને આ જે પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે નદીઓ છે એનું ઘસારણ થાય છે અને અંતે એના માટે શું બને છે મોટા એવા મેદાનો બને છે આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી એવા મેદાન કેવા હોય છે સંપૂર્ણ સપાટ નથી બની જતા પરંતુ થોડા થોડા એવા સપાટ બને છે નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે ક્યાંક ક્યાંક મેદાન બની ગયું હોય અને અમુક જગ્યાએ નક્કર ખડક હોય એટલે કે જે ઘસાય જ નહીં એવા મજબૂત એવા ખડક હોય એની પર્વતની ટેકરી પર પડી હોય એવા મેદાનો પણ જોવા મળે છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણના નિર્માણ પામ્યા છે હવે એના ઉદાહરણ છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન છે એ કેવા પ્રકારના છે ઘસારણના મેદાનો છે ઘસારણ દ્વારા બનેલ મેદાનને પેની પ્લેન પણ કહે છે જે આવા ઘસારણના મેદાન હોય એને બીજું શું કહેવામાં આવે છે પેની પ્લેન પેની પ્લેન પણ કહેવામાં આવે છે ત્રીજો પ્રકાર છે નિક્ષેપણના મેદાનો નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા પાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાન નિર્માણ થાય છે હવે નદીઓ છે હિમનદીઓ છે અને પવન છે એના પરિબળો દ્વારા આવી વસ્તુઓ દ્વારા જે પથરાયેલા મેદાન હોય પાપના મેદાન જે પથરાય છે એને શું કહે છે નિક્ષેપણના મેદાન હોય નદીનું પાણી છે એ ચાલી જતું અને મોટું મેદાન બનાવે એને કહેવાય નિક્ષેપણનું મેદાન ભારતમાં ગંગા યમુનાના મેદાન ઉત્તર ચીનમાં અવાંગોનું મેદાન ઇટાલીમાં પો નદી દ્વારા બને લોમ્બાર્ડીનું મેદાન કામના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરના કામના નિક્ષેપણથી થાય છે ત્યારે તે સરોવરના મેદાન કહે છે અને ક્યારેક તો એવું બને છે કે મેદાનનું નિર્માણ છે એ સરોવરના પાણીથી દરિયાના પાણીથી થાય છે તો એવા મેદાનોને કેવું કહે છે સરોવરના મેદાનો પણ કહે છે કશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનોનું ઉદાહરણ છે હવે જોઈશું મેદાનોનું મહત્વ શું છે તો માનવ વસવાટો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે માનવ વસવાટ છે લોકોને રહેવા માટેના ઘર મકાન છે ઇમારતો છે એ ક્યાં બાંધવામાં આવે છે મેદાન ઉપર જ બાંધવામાં આવે છે અને વ્યાપાર વાણિજ્ય છે એ કરવું હોય તો પણ આવા ફળદ્રુપ મેદાનો હોય ત્યાં જ થાય છે એટલે કે માનવ વસવાટ અને વેપાર વાણિજ્ય માટે આ મેદાનો છે ખૂબ જ મહત્વના છે સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ ઉપયોગી પુરવઠા પૂરા પાડે છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે અને જેમ ગીચ વસ્તી છે એવા શહેરો છે ત્યાં આવેલા છે મેદાનોમાં જ આવેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને જે મેદાનની જમીન એવી હોય ફળદ્રુપ હોય ત્યાં ખેતી ઉત્પાદન માટે પણ ખૂબ જ ઉપયોગી આવા મેદાનો છે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે અને આ ખેત પેદાશો છે ઉદ્યોગો માટે મોટા મોટા ઉદ્યોગો છે એના માટે કાચો માલ છે પૂરો પાડે છે હવે ચોથો પ્રકાર જોઈશું ઉપસાગર તો આપણે ત્રીજો પ્રકાર જોયો મેદાનો હવે ત્યાર પછી છે ચોથો પ્રકાર છે ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર કે જે સામાન્ય રીતે કોને મહાસાગરો મોટો સમુદ્ર હોય એનો એટલો નાનો એવો ભાગ હોય એને શું કહેવામાં આવે છે ઉપસાગર કહે છે જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે અને એ ક્યાં હોય છે તો જમીનની ફરતે હોય છે જમીનની આજુબાજુ હોય છે અને નાનકડો એવો આકાર ધારણ કરે છે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે અને ઉપસાગરો છે એ નાના પણ હોય અને વિશાળ મોટા પણ હોઈ શકે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ભારતની અંદર જે બંગાળનો ઉપસાગર છે આ ઉપસાગરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ત્યાર પછીનો પ્રકાર છે અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુએથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહે છે કોઈ પણ જળ વિસ્તાર છે પાણીનો વિસ્તાર છે ત્રણ બાજુથી સેનાથી ભૂમિથી ઘેરાયેલો હોય એને શું કહેવામાં આવે છે અખાત કહે છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત જે ખંભાતનો અને કચ્છનો અખાત છે ત્રણ બાજુ સેનાથી ઘેરાયેલો છે ભૂમિથી ઘેરાયેલો છે અને ચોથી બાજુ શું છે પાણી છે એટલે કે જળ છે તો એને શું કહે છે અખાત કહેવામાં આવે છે હવે જોઈશું ભૂસીર એટલે શું તો ભૂસીર એટલે કે જમીનનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય દાખલા તરીકે કન્યાકુમારી ભારતની અંદર અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકાની અંદર તો ભૂસીર કોને કહે છે પહેલું તો ભૂમિનો જમીનનો જે લંબાત્મક લાંબો એવો છેડો છે ભાગ
ખીણ કોને કહે છે પર્વતોની જે હાર માળા હોય એટલે કે લાંબા બાજુ બાજુ બાજુમાં ઘણા બધા એવા પર્વતો હોય અને એની વચ્ચે આવેલો જે ખાડાવાળો ભાગ છે ઊંડો ભાગ છે એને શું કહેવામાં આવે છે ખીણ કહે છે નીચાણવાળો ભાગ છે ઊંડો એને ખીણ કહેવામાં આવે છે ગેજ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારો કાર્યક્રમના પરિણામે ખીણોની રચના થાય છે અને ગેડ પર્વતો જ આપણે આપણે જોઈએ અને ખંડ પર્વતો વિશે જોયું આવા પર્વતોનું નિર્માણ થાય છે ત્યારે આ ખીણ બને છે એટલે કે નદી અને હિમનદીના ઘસારણ થાય છે એ નદી વહે છે અને હિમનદીના કારણે પર્વતોનું ઘસારણ થાય છે અને એની બે પર્વતો વચ્ચે જે ઊંડું ઊંડું ખાઈ ખાડો રચાતો જાય છે એ ખીણ કહે છે દાખલા તરીકે કશ્મીર ખીણ હવે ત્યારબાદ પ્રકાર છે સામુદ્ર ધુની જે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે કે બે બે જળ વિસ્તારો હોય કે પાણીના વિસ્તાર હોય બે અને એને જોડતી જે સાંકળી પટ્ટી હોય એને શું કહે છે સામુદ્ર ધુની દાખલા તરીકે પાલકની સામુદ્ર ધુનીની ભારત અને શ્રીલંકા વચ્ચે છે કે ઉદાહરણ તરીકે છે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી પાલકની સામુદ્ર ધુની હવે છે સંયોગી ભૂમિ એટલે શું બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીની કે બે બે જળ વિસ્તાર હોય એને અલગ કરે એવી પટ્ટી હોય એને શું કહેવામાં આવે છે ભૂમિની પટ્ટી હોય જમીનનો પટ્ટાનો ભાગ હોય કે બે પાણીના ભાગને અલગ કરે તો એને સમુદ્ર ધુની સંયોગી ભૂમિ કહે છે ઉદાહરણ તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે કે પનામા તમે સાંભળ્યું હશે પનામા સંયોગી ભૂમિ છે એ કોને કોને અલગ કરે છે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ છે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડને અલગ કરે છે તો આને શું કહે છે સંયોગી ભૂમિ જો એક એવી ભૂમિ પટ્ટી જે બે જળ ભાગને અલગ કરે છે એને સંયોગી ભૂમિ અને એક એવી ભૂમિ એવી જમીન કે બે જળ વિસ્તારને ભેગા કરે છે એને જળપટ્ટીની સામુદ્ર ધુની સાંકળી હોય એને જળપટ્ટીની ભેગી કરે એને સામુદ્ર ધુની કહે છે તો આજે આપણો આ પાઠ છે અહીંયા આ ભૂમિ સ્વરૂપો એ આપણું અહીંયા પૂર્ણ થાય છે વસ્તુ